નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડેમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 20 મે 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, દક્ષિણ કોરિયા વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસનું યજમાન દેશ બન્યું. વિશ્વ બેંકે શ્રેષ્ઠ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે ગુજરાત રાજ્યને $350 મિલિયન મંજૂર કર્યા છે. એલિઝાબેથ બોન ફ્રાન્સના પ્રધાનમંત્રી બન્યા. કેન્ટોન કુલ 16 વખત એવરેસ્ટ સર કરનાર પ્રથમ વિદેશી બન્યા. હસન શેખ મોહમ્મદ સોમાલિયાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યારબાદ સુનિલ અરોરાની ગ્રામ ઉન્નતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. એસ એન સુબ્રમણ્યમ લાર્સન એન્ડ ટર્બો કંપનીના MD અને CEO તરીકે નિયુક્ત થયા. રામબાબુ પ્રસાદ સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડના નિર્દેશક બન્યા. IISc બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ નેનોબોટ્સ વિકસિત કર્યું. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 18 મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે મનાવવામાં આવ્યો. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં રોયલ એનફિલ્ડ્સના CEO કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે B ગોવિંદ રાજન, એટલે કે આન્સર A. રોયલ એનફિલ્ડ કંપનીની સ્થાપના 1955માં થઈ હતી અને રોયલ એનફિલ્ડ કંપનીનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નઈમાં. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં US નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે ડોક્ટર કમલ બાવા, એટલે કે આન્સર D. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ અંબુજા અને SSC સિમેન્ટને $10.5 બિલિયન ખરીદી? તો તેના જવાબમાં આવશે અદાણી ગ્રુપ, એટલે કે આન્સર C. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં કયા રેલવે ડિવિઝન દ્વારા બેટરી સંચાલિત ડ્યુઅલ મોડ લોકોમોટિવ નવદૂત વિકસાવવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે WCR, એટલે કે આન્સર B. હવે WCR એટલે તો કે વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે, જેનું હેડક્વાર્ટર આવેલું છે જબલપુરમાં. પશ્ચિમ મધ્ય રેલવેએ નવદૂત નામનું બેટરી સંચાલિત ડ્યુઅલ મોડ લોકોમોટિવ વિકસાવ્યું છે, જે તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ એન્જિન બેટરી અને વીજળી બંને મોડ પર ચાલે છે. હાલમાં તેનો ઉપયોગ જબલપુર, બૃંદરારા અને અન્ય સ્ટેશનો પર ટ્રાયલ ધોરણે ટ્રેનોના શન્ટિંગ દરમિયાન કરવામાં આવે છે. આ ઈ એન્જિન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 18 કોચ ખેંચી શકે છે. તેમાં કુલ 84 બેટરી છે અને હાલમાં તેની ક્ષમતા 400 ટન ખેંચવાની છે. આ શોધ ન્યૂ કટની જંકશનના ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ભારત નિર્મિત યુદ્ધ જહાજ INS સુરત અને INS ઉદયગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે રાજનાથસિંહ, એટલે આન્સર A. રાજનાથસિંહ જે છે તે રક્ષા મંત્રાલયમાં કેબિનેટ મિનિસ્ટર છે. હવે રક્ષા મંત્રાલયમાં રાજ્યમંત્રી કોણ છે? તો કે અજય ભટ્ટ, જે રક્ષા મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં મિશન ગગનયાન અંતર્ગત કોના દ્વારા સોલિડ રોકેટ બુસ્ટર HS-200નું પરીક્ષણ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઇસરો, એટલે કે આન્સર B. હવે આ રોકેટ બુસ્ટરનું પરીક્ષણ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી કરવામાં આવ્યું છે અને શ્રી હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર, સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે ક્યાં આવેલું છે? તો કે શ્રી હરિકોટા ખાતે, અને તે આવેલું છે આંધ્રપ્રદેશમાં. તે પરથી ઇસરોની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના
15 ઓગસ્ટ 1969 માં કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગલોર ખાતે અને તેના ચેરમેન છે એસ સોમનાથન. ત્યારબાદનો 7મો પ્રશ્ન, તાજેતરમાં કઈ હત્યાકાંડના દોષી એજી પેરારીવાલનને સુપ્રીમ કોર્ટે 31 વર્ષ પછી મુક્ત કરવાનો આદેશ આપ્યો? તો તેના જવાબમાં આવશે રાજીવ ગાંધી, એટલે કે આન્સર ડી. એજી પેરારીવાલન ઉર્ફે હરિવ 11 જૂન 1991 ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું ઘડનાર એલટીટીઈના માણસ શિવરાસન માટે 2 9 વોલ્ટ ગોલ્ડન પાવર બેટરી સેલ ખરીદવાનો આરોપ હતો. તે જ વર્ષે 21 મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાનની હત્યા કરાયેલા બોમ્બમાં બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે સંદર્ભે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદનો 8મો પ્રશ્ન, તાજેતરમાં એસ એસ મુંદ્રા શેના ચેરમેન બન્યા? તો તેના જવાબમાં આવશે બીએસઈ, એટલે કે આન્સર બી. હવે બીએસઈ નું પૂરું નામ થાય બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે નાટોમાં જોડાવા માટે ઔપચારિક રીતે અરજી કરી? તો તેના જવાબમાં આવશે સ્વીડન અને ફિનલેન્ડ, એટલે કે આન્સર એ અને બી બંને. નાટોની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 4 એપ્રિલ 1949 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સ ખાતે. તેમાં કુલ 30 દેશો મેમ્બર છે. ઓફિશિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ફ્રેન્ચ અને તેના જનરલ સેક્રેટરી છે જેન્સ સ્ટોલ્ટેનબર્ગ. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યે 12th હોકી ઇન્ડિયા સિનિયર વુમેન નેશનલ ચેમ્પિયનશિપ જીતી? તો તેના જવાબમાં આવશે ઓડિશા, એટલે કે આન્સર એ. મેપમાં જોઈ શકાય અહીંયા આવેલું છે ઓડિશા, જે વેસ્ટ બેંગાલ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ, મુખ્યમંત્રી છે નવીન પટનાયક, જિલ્લાઓ છે 30, લોકસભાની સીટ છે 21 અને રાજ્યસભાની સીટ છે 10. આમ અહીં આપણે આજે 20 મે 2022 નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.